નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે ધોરણ 5 માં વિષય આપણો છે ગુજરાતી અને વિષયમાં પાઠ આપણો છે તેલુગુ. ભારત રત્ન ડોક્ટર આંબેડકર. તો આપણે એમને બંધારણના ઘડવૈયા તરીકે આપણે જાણીએ છીએ. એ સિવાય અમને ઘણી બધી જે મહત્વની બાબતો હતી એમના વિશે આપણને સભાન કરાવ્યું છે. તો હવે આજે આપણે સ્વાપોથીમાં પેજ નંબર 70 એમાં પ્રશ્ન છે 4, સવિસ્તાર ઉત્તર લખો. તો એના વિશે ચર્ચા કરીએ. એમાં પહેલો સવાલ છે કે આ પાઠમાં તમે ડોક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણી તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્નો કરશો એના વિશે આપણે જવાબ લખવાનો છે. તો આપણે લખી શકીએ કે પણ હું પણ ડોક્ટર બાબા સાહેબની જેમ વિદ્યા મેળવવા તન તોડ મહેનત કરીશ. નિયમિત શાળામાં હાજરી આપે, શાળામાં શિક્ષકો જે ભણાવે તે ખૂબ જ ધ્યાનપૂર્વક અને મન લગાવીને ભણીશ. શાળા પુસ્તકાલયમાંથી સંદર્ભ પુસ્તકો મેળવીને વધુમાં વધુ વિદ્યા મેળવવાનો પ્રયાસ કરીશ. બીજો સવાલ છે, ડોક્ટર આંબેડકરના જીવન વિશે એમના પિતાને શી ચિંતા થવા લાગી હતી? તો એમાં જવાબ આવશે કે ડોક્ટર આંબેડકરની માતાનું અવસાન થતા તેમની તમામ જવાબદારી તેમના પિતા પર આવી પડી હતી. પોતાના 6 વર્ષના નાના દીકરાની જવાબદારી પોતાના પર આવી પડતા પિતાને ચારે દિશાઓમાં જાણે અંધકાર દેખાઈ ગયો હતો. એટલે કે તેમને ચિંતા થતી હતી કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે, હું એને સંભાળી શકીશ કે કેમ, એની માતાનું સ્થાન હું લઈ શકીશ કે કેમ. આમ ડોક્ટર આંબેડકરની સંભાળ અને ઉછેરની ચિંતા એમના પિતાને થવા લાગી હતી. હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ. પેજ નંબર 71 છે સ્વાપોથીમાં, પ્રશ્ન 5, એમાં છે જોડકા. તો એમાં વિભાગ અ અને બ, તો એ જે વિભાગ અ ની સામે આપણે સાચો જવાબ બ માંથી શોધી અને ઉત્તરના ખાનામાં ક્રમ અક્ષર લખવાનો છે. તો તમે પણ મારી સાથે લખી શકો છો. સ્વાપોથી અને પાઠ્ય છે એ તમારે હંમેશા સાથે રાખવાનું છે. જ્યારે પણ લેસન કરવા બેસો એટલે તમારે તમારો પાઠ જે હોય ક્રમ અનુસાર એ તમારે એક વખત વાંચી લેવાનું. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 5 છે આપણો. તો એમાં જોડકા છે, તો ઉત્તરના ખાનામાં આવશે પહેલાનો જવાબ ઈસવીસન 1924. તો એમાં જવાબ આવશે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થા સ્થાપિત. પહેલાનો જવાબ આવશે બે ઉત્તરના ખાનામાં. હવે એવી રીતે આપણે બીજું જોઈએ ઈસવીસન 1990. તો એમાં જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબને મરણોત્તર ભારત રત્નના અલંકારથી નવાજવામાં આવ્યા. એટલે બીજાનો જવાબ આવશે 4. હવે આપણે જોઈએ ત્રીજું જોડકું ઈસવીસન 1891. તો એમાં જવાબ આવશે 1, એમનો જન્મ. તો આપણે ત્રીજા ખાનામાં લખીશું 1. હવે ચોથું આપણે જોઈએ ઈસવીસન 1956. તો એમાં જવાબ આવશે 3, એમનું અવસાન, એટલે કે ડોક્ટર બાબા સાહેબનું અવસાન. એટલે ચોથામાં આવશે જવાબ 3. આવી રીતે તમારે જવાબના જોડકા છે એ વ્યવસ્થિત પૂર્ણ કરવાના છે. પ્રશ્ન 6 જોઈએ, સમાનાર્થી શબ્દ. તો એમાં આપેલું છે પેલો જવાબ આપણે જોઈએ સમાન અર્થવાળો શબ્દ લખવાનો છે. સમાનાર્થી શબ્દ નવાઈ, એનો જવાબ આવશે અચરજ. સમજાયું? હવે બીજું છે તંગી, તો કે અછત. તંગીનો સમાન અર્થ શું થાય? અછત. આવી રીતે પ્રશ્ન 6 છે એના બધા જવાબ તમારે લખવાના છે. અત્યારે બધા જવાબ બોર્ડ ઉપર નથી લખાવતી, પણ લેસનમાં તમને જ્યારે સ્વાનુભૂત ક્વિઝ આપવામાં આવે તો તમારે સરસ અક્ષરે લખવાનું છે. હવે આપણે પ્રશ્ન 7 સમજી લઈએ. પ્રશ્ન 7માં છે મૃદાંગિક શબ્દ. તો કે જે શબ્દ આપ્યો છે એનો ઊંડા અર્થવાળો શબ્દ તમારે લખવાનો છે. અંધકાર, પહેલાનો જવાબ
છે જો અંધકાર શબ્દ આપ્યો છે તેનો જવાબ આવશે ઉજાસ આપણે બીજો શબ્દ જોઈએ તો કે વિશાળ વિશાળ એટલે શું થાય મોટું તો વિશાળ તો એનો વિરુદ્ધાર્થી આવશે સાંકડું પછી ત્રીજો જવાબ જોઈએ આપણે દુર્ભાગ્ય તો કે સદભાગ્ય આવી રીતે આ વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ આપણે પૂર્ણ કરીશું હવે જોઈએ પ્રશ્ન 8 શબ્દોની સાચી જોડણી લખવાની છે વ્યાકરણમાં આપણે શીખી ગયા છીએ પ્રત્યક્ષ શિક્ષણમાં તો એવી જ રીતે તમારે સરસ મજાની જોડણી છે શબ્દો એ વાંચી અને વ્યવસ્થિત સુધારવાની છે આપણે ઉદાહરણ રૂપે બે ત્રણ જણા શબ્દો છે એ જોઈ લઈએ પ્રશ્ન 8 એનો પહેલો જવાબ પીડિત પી જ્યારે આપણે પી બોલીએ છીએ તો પી માં ઈયા પ્રત્યે આવે છે અને ઈયા પ્રત્યે આવતો હોય તો દીર્ઘ પી આવે પી ડી દમા ઈયા પ્રત્યે આવતો નથી એટલે એમાં આવશે હસ્વ ઈ પીડિત હવે બીજો શબ્દ આપણે જોઈએ ઉદાહરણ તરીકે દૂષણ તું જ્યારે તું બોલીએ છીએ ત્યારે એમાં પણ ઈયા પ્રત્યે આવે છે એમાં શું આવશે દીર્ઘ ઉ આવશે દુ ષ ના બિલાડીઓ શું નહીં પણ ફાડીઓ ષ આવશે દૂષણ આવી રીતે 1-6 શબ્દો આપેલા છે તો એની જોડણી છે તમારે તમે તમારી જાતે લખો મેં તો પેન્સિલથી લખો સમજાયું પછી જ્યારે તમને સ્વાપોથી હું લેસન આપવામાં આવે તો તમે એના દ્વારા તમે તમારો જવાબ છે એ વાંચી અને સુધારી શકો છો અને તમે પણ તમારી જાતે ચેક કરી શકો છો કે આની જોડણી કેવી રીતે આપણે સાચી લખી છે કે ખોટી એવી જ રીતે પ્રશ્ન 9 છે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તો એમાં આપણે પહેલું જોઈએ ન અડકાય એવું કે અડીએ તો અભડાય એવું તો એને શું કહેવાય એનો જવાબ આવશે અસ્પૃશ્ય આપણે પ્રશ્ન 9 નો પહેલો જવાબ જોઈએ તો એમાં આવશે અસ્પૃશ્ય સમજાયું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે શિષ્યને તેના ખર્ચ પેટે મળતી નાણાની મદદ તો એને કહેવાય શિષ્યવૃત્તિ શું કહેવાય શિષ્યવૃત્તિ મળે છે ને સરકાર આપે છે જે હોશિયાર બાળકો હોય સારી ટકાવારી મેળવતા હોય પણ ભણવાનો ખર્ચ એમના માતા પિતાને ન પહોંચાતો હોય તો સરકાર તરફથી આપણને શિષ્યવૃત્તિ પણ મળે છે વધારે ભણવા માટે પણ સરકાર છે અત્યારે તો સ્ટુડન્ટ લોન તરીકે પણ આપણને સહાય કરે છે તો આપણે આજે પેજ નંબર 70 અને 71 ના પ્રશ્નોત્તરી વિશે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 72 વિશે ચર્ચા કરીશું જેમાં રૂઢિ પ્રયોગોના અર્થ છે વાક્યનો પ્રયોગ કરવાનો છે શબ્દ દ્વારા અને લિંગ વ્યાકરણમાં આપણે લિંગ વિશે ચર્ચા કરીશું તો વધુ માહિતી માટે ફરી પાછા મળીએ યસ બી આવજો